ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જીવનમાં આ રીતે પ્રગતિ કરો. યુગ નિર્માણ મિશનનો નારો છે, હમ બદલે કે યુગ બદલેગા, હમ સુધરેગા યુગ સુધરેગા. જો યુગને બદલવો હોય તો શરૂઆત પોતાની જ કરવી પડે. દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, આપણે પણ આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. એ માટે આપણે પોતાના જીવનમાં કેટલું પરિવર્તન કરવું જરૂરી છે, કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપીને આપણે ખામીને દૂર કરવી જોઈએ, જેથી આપણે ઈચ્છિત દિશામાં આગળ વધી શકીએ. આ બાબતે પહેલું છે, મનની ખોટી હરીફાઈથી દૂર રાખો. આજના જમાનામાં માણસ એક એવી દુનિયા તરફ ખેંચાઈ રહ્યો છે, જેના કારણે તે સમાજથી અને પોતાના જાતથી પણ દૂર થઈ રહ્યો છે. તે પોતાની વિશેષ વિચારવાની શક્તિ પણ ખોઈ રહ્યો છે. આજે બહારના ઘોંઘાટમાં માણસ પોતાનો અવાજ દબાઈ ગયો છે. લોકો બીજાનું વધારે ધ્યાન રાખે છે અને સમાજ પ્રખ્યાત લોકોની નકલ કરે છે. દુનિયાને બદલાવનારા લોકો બીજા કોઈની નકલ કરતા નથી, તેઓ પોતાની રીતે જ પોતાનું કાર્ય કરે છે. તેઓ પોતાના લોકપ્રિયતાથી ચિંતા કરતા નથી, પરંતુ પોતાના ધંધાને નિરંતર શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરે છે. બીજા લોકો પોતાની મોટાઈ બતાવવાના દંભ તથા ખોટા ખર્ચા કરે છે. એની દેખાદેખી કરીને પોતે એવા ખોટા ખર્ચા કરતા નથી, તેઓ પોતાના ચરિત્રને સુધારતા રહે છે. આત્માની ઉન્નતિ માટે સમય કાઢે છે અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવતા રહે છે. પોતાની દ્રક્ષા પોતે જ નક્કી કરે. આ માટે સૌથી ઉત્તમ માર્ગ છે વ્યવસ્થિત કાર્યપ્રણાલી. આ માર્ગ ચાલવાનો એક સરળ સૂત્ર છે, મગજમારી નકામી વાતો બહાર કાઢી નાખો, જેથી જરૂરી બાબતો તરફ ધ્યાન આપી શકાય અને સુવ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરી શકાય. ત્યાર પછી કામમાં જે ખામીઓ રહી ગઈ હોય તેમને જાણીને દૂર કરો. પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરો. પોતાના કાર્યમાં રસ લો. ઊંચું લક્ષ્ય નક્કી કરો. બને એટલી સારી રીતે કામ કરવાનો પ્રયાસ કરો. કમને કરેલું કાર્ય સારી રીતે થતું નથી. સાચા દિલથી કામ કરવાથી તે ઉત્તમ થશે, મનને પ્રસન્ન થશે અને બીજા પણ તેનો સારો પ્રભાવ પડશે. તમારી કુશળતા પણ વધશે. પોતાની ક્ષમતાને વધારવાનો પ્રયત્ન કરો. તત્વજ્ઞાની સેનકો પોતાના શિષ્યોને સલાહ આપતા કે મહિનામાં એક દિવસ તમે સુખ સગવડોનો ત્યાગ કરો, જેમ કે ભોજન ખૂબ ઓછું કરો, જમીન પર સુઓ, બીજી સગવડોનો ઉપયોગ ન કરો. એનાથી તમને એ વસ્તુનું મૂલ્ય સમજાશે. જે વસ્તુ સહેલાથી મળી જતી નથી હોય તેની કિંમત બજારમાં સમજાતી નથી. કઠોર જીવન જીવવાની તમારી ક્ષમતામાં વધારશે. જીવનમાં પડકારનો સામનો કરો. સમયનો સદુપયોગ કરો. ભગવાને આપણને બધાને 24 કલાકનો જ સમય આપ્યો છે. સમયને ખોટી રીતે વેડફી નાખવાને બદલે તેનો બની શકે એટલો સદુપયોગ કરીએ. ગુરુદેવ કહેતા હતા કે જીવનનો અર્થ છે સમય. જેવો જીવનને પ્રેમ કરતા હોય તેમણે આળસનો એક ક્ષણ પણ ન ગુમાવવો જોઈએ. સમયનો સદુપયોગ કરનાર લોકો જ જીવનમાં આગળ વધ્યા છે. આથી દરેક સમયમાં સંયમની સાધના કરવી જોઈએ. બહારના કાઢનારા લોકો તો પોતાની કિંમતી સમય ટીવી, મોબાઈલ, વિડીયો ગેમ્સ વગેરે વેડફી નાખે છે. સમજો અને બુદ્ધિશાળી લોકો સમયનો સદુપયોગ કરે છે. સમયનો સદુપયોગ કરનાર પોતાના ભવિષ્યને સોનેરી બનાવી શકે છે. પૂર્વ આયોજન કરીને તેનો અમલ કરો. જીવનને સફળ થનારા લોકો પોતાનું કાર્યનું પૂર્વ આયોજિત કરે છે. સૌથી મહત્ત્વનું કાર્ય પહેલાં કરો. સવારે મન પ્રફુલ્લિત અને ઉર્જાવાન હોય છે. વાતાવરણ પણ શાંત હોય છે, તેથી સવારના સમયને બને તેટલો વધારે સદુપયોગ કરી લેવો જોઈએ. મહત્ત્વપૂર્ણ કાર્યો તે સમયે કરી લેવા જોઈએ. નિરંતર કુશળતા વધારતા રહો. આગળ વધવા ઈચ્છતા માણસે પોતે યોગ્યતા, ક્ષમતા, કુશળતા વધારવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. છડી ધારદાર હોય તો જ તે કામ આપે. એવી જ રીતે માણસની કુશળતા હોય તો જ તે કોઈ પણ કામ સારી રીતે કરી શકે. યોગની વ્યાખ્યા છે, યોગ કર્મ સુ કૌશલ્યમ. પોતાનું કામ ખૂબ કુશળતાપૂર્વક તથા એકાગ્રતાથી કરવું જોઈએ. કુશળતાપૂર્વક અને એકાગ્રતાથી કરવું એ પણ એક પ્રકારનો યોગ જ છે. પોતાનું મહત્ત્વ સમજો. ગુરુદેવ કહે છે કે પોતાનું મહત્ત્વ સમજો અને વિશ્વાસ કરો કે તમે આ સંસારના ખૂબ મહત્ત્વપૂર્ણ માણસ છો. જે લોકો પોતાનું મૂલ્ય સમજીને પોતાના વ્યક્તિત્વ શ્રેષ્ઠ બનાવે છે તેઓ જીવનના આગળ વધે છે. માનવ જીવનનું મૂલ્ય છે. પરમાત્મા એ સર્વશ્રેષ્ઠ ભેટ છે, તેથી તેનું મહત્ત્વ સમજીને પોતાને શ્રેષ્ઠ, પ્રખર, તેજસ્વી તથા પ્રતિભાવાન બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મવિશ્વાસુ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ રહેતી નથી. પૂર્વગ્રહ છોડીને પ્રગતિશીલ બનો. માણસ સમયની સાથે બદલાવવું જોઈએ.
પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે વિચારવાને બદલો, સુધારવાદી બનો, જૂની ઘરે છોડો, નવું અપનાવો. જે માણસ ઝડપથી જેમ જૂની માન્યતાઓને વળગી રહે છે તે જીવનમાં આગળ વધી શકતો નથી. ઝડપથી બદલાતી દુનિયામાં તમારા વિચારો તથા કાર્યપદ્ધતિમાં નવીનતા લાવો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો તો જ જીવનમાં આગળ વધી શકાય. ॐ भूर्भुवः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.